નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ગુજરાતીઓ હજુ પણ સાવધાન રહેજો, હજુ પણ છે વરસાદની આગાહી. કુદરતનો કહેર, 36 કલાકમાં 15 થી 18 ઇંચ વરસાદ, કરોડો રૂપિયાનું થયું છે નુકસાન. ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા પહોંચી ગયા હતા, અસરગ્રસ્તોને મળ્યા હતા. ગણેશ ચતુર્થી પર સલમાનની આ વાતને લોકોએ વખાણી છે. જૂના અમદાવાદમાં પાણી ન ભરાયું તેનું મુખ્ય કારણ સામે આવ્યું છે. યુટ્યુબમાં QR કોડ ફ્યુચર હવે આવી ગયું છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. અમદાવાદમાં છેલ્લા 8 મહિનામાં 644 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈડીએ રૂપિયા 834 કરોડની મિલકત જપ્ત કરી છે. જીઓ વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે. કચ્છમાં લેબર કોલોનીમાં NDRF દ્વારા 67 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ પૂર પર ભાજપ સર્જિત છે તેવો લોકોએ આક્ષેપ લગાવ્યા છે. 5 દિવસ સુધી પાસપોર્ટ સેવાઓ બંધ રહેશે, ત્યારે આગળ જોઈશું. ગુજરાતીઓ 500 કરોડનો ફરારી નાસ્તો આરોગી ગયા છે અને શાહરૂખ ખાન પહેલીવાર અબજપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. હવે મિત્રો, સમાચારો વિસ્તારથી. બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન પહેલીવાર દેશના અબજોપતિઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. ભારતીય મનોરંજન ઉદ્યોગના બાદશાહ શાહરૂખ ખાનને 7300 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રથમ વખત હુરન ઇન્ડિયા રીચ લિસ્ટ 2024માં સામેલ કરવામાં આવ્યા છે. હુરન ઇન્ડિયા રીચ લિસ્ટમાં બોલિવૂડના નાયક અમિતાભ બચ્ચન, જુહી ચાવલા, કરણ જોહર અને રિતિક રોશન પણ પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ 500 કરોડનો ફરાળી નાસ્તો આરોગી ગયા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ વધારે કરતા હોય છે. આ મહિના દરમિયાન બટાકા, વેફર, કેળા વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા સહિતના ફરાળી નાસ્તાનું વેચાણ વધી જાય છે. પેક્ડ નાસ્તા બનાવતી કંપનીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં શ્રાવણ મહિનામાં દરમિયાન અંદાજિત 400 થી 500 કરોડના લૂઝ અને પેકેટ ફરાળી નાસ્તાનું વેચાણ થઈ જવાનો અંદાજ છે. શ્રાવણ મહિનો હોવાથી ફરાળમાં વધારો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 દિવસ સુધી પાસપોર્ટ સેવા બંધ રહેશે. દેશભરમાં પાસપોર્ટ સેવાઓ 5 દિવસ માટે બંધ રહેશે. પાસપોર્ટ સેવા પોર્ટલ 29 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યાથી 2 સપ્ટેમ્બરની સવાર સુધી બંધ રહેશે. ટેકનિકલ મેન્ટેનન્સના કારણે આ બંધ કરાયું છે. આવી સ્થિતિમાં પાસપોર્ટ બનાવવા માટે તમારે 2 સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે. જો તમને 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે પાસપોર્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ મળી છે તો કેન્સલ થઈને આગળ વધારવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ પૂર ભાજપ સર્જિત છે. વડોદરામાં પૂર આવતા ઘણું નુકસાન થયું છે, પછી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. પૂરગ્રસ્ત વડોદરામાં બોટોના અભાવને લઈને પ્રશ્ન છે. સામાજિક યુવા આગેવાન જ્વેસલ વ્યાસનો વિડીયો વાયરલ થયો છે. તેમણે વડોદરાનું પૂર ભાજપ સર્જિત પૂર હોવાનો આક્ષેપ મૂક્યો છે. કહ્યું છે કે આ માનવ સર્જિત નહીં, ભાજપ સર્જિત પૂર છે. ભાજપે વડોદરાને ડૂબાડ્યો છે. વર્ષ 2016માં કોર્પોરેશને ખરીદીને કરોડો રૂપિયાની સ્પીડ બોટ ધૂળ ખાઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં લેબર કોલોનીમાં NDRF દ્વારા 67 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કચ્છમાં વરસતા ભારે વરસાદથી માંડવી તાલુકાના મોટા કાંડાગરા પાસે નીચાણવાડી વાડી વિસ્તારમાં પાણી ભરાઈ જતા અહીં બનેલી લેબર કોલોનીમાં રહેતા મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા. પાણીનો પ્રવાહ ખૂબ જ ભારે હોવાથી અંદર સુધી જઈ શકાય તેમ ન હતું, જેથી તત્કાલ ભુજથી NDRFની ટીમ બોલાવીને સવારે 7 વાગ્યા સુધીમાં રેસ્ક્યુ કરીને હોડીની મદદથી 67 મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓ વિશ્વની સૌથી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે, જે 8% વૈશ્વિક ડેટા ટ્રાફિકને હેન્ડલ કરે છે અને ભારતને વિશ્વનું સૌથી મોટું ડેટા માર્કેટ બનાવે છે. જીઓ સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ કંપની છે. તેની આવક 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. ગયા વર્ષે સમગ્ર દેશમાં જીઓ 2 5G નું રોલ આઉટ પૂર્ણ થયું હતું. રેલના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે 47મી AGMમાં આ માહિતી આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ રૂપિયા 834 કરોડની મિલકત જપ્ત કરી છે.
હરિયાણામાં ઈડીની મોટી કાર્યવાહી સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ 401.65479 એકરમાં ફેલાયેલી સ્થાવર મિલકતોને કામ ચલાવ રીતે જપ્ત કરી છે. તેની કિંમત 834 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. અટેચ કરેલી અસ્કયામતો ઇમાર ઇન્ડિયા લિમિટેડ 501.13 કરોડ અને MGF ડેવલપમેન્ટ લિમિટેડ 332.69 કરોડની છે. અટેચ કરેલી કિંમતો જમીનના રૂપમાં છે, જે ગુરુગ્રામ, હરિયાણા અને દિલ્હીના 20 ગામોમાં આવેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા 8 મહિનામાં 644 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે તાજેતરમાં ટક્કોર કરી હતી કે જોખમી ડ્રાઇવિંગ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ. જો કે RTO પણ છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકના નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ માત્ર 8 મહિનામાં જ 644 લાયસન્સ સસ્પેન્ડ કરીને RTO કચેરીને સપાટો બોલાવ્યો છે. 644માંથી 100 મહિલાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો YouTubeમાં QR કોડ ફ્યુચર આવી ગયું છે. YouTubeએ QR કોડ ફીચર રજૂ કર્યું છે, જેની મદદથી યુઝર્સ માટે તેમની ચેનલ શેર કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. યુઝર્સ હવે QR કોડની મદદથી તેમની YouTube ચેનલ શેર કરી શકે છે. તમને જણાવી દઈએ કે Instagram પર પ્રોફાઇલ શેર કરવા માટે સમાન સુવિધા ઉપલબ્ધ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂના અમદાવાદમાં પાણી ન ભરાયું તેનું કારણ આ છે. અમદાવાદનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જૂના જમાનાની આ વાત છે. આ વિડીયો જૂના અમદાવાદ એટલે કે પોળ વિસ્તારનો છે, જેમાં પોળ વિસ્તારમાં પહેલાંના સમયમાં વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા બનાવવામાં આવી હતી અને તાજેતરમાં પણ તે વ્યવસ્થા દેખાઈ રહી છે. વિડીયોની સાથે લખ્યું છે કે આખા અમદાવાદમાં પાણી ભરાયું પરંતુ કોટ વિસ્તારમાં ન ભરાયું. તેનું કારણ છે કે ભ્રષ્ટાચાર વિનાના પૂર્વજોની આવડતને નમન છે. તમારું મિત્ર એના માટે શું માનવું છે? તમારા ઘરમાં પણ આવા ભૂગર્ભ ટાંકા છે કે નહીં? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ચતુર્થી પર સલમાનની આ વાતને લોકોએ વખાણી છે. ગણેશ ચતુર્થીને લઈને સલમાન ખાને કહ્યું છે કે આવું સારું નથી લાગતું કે તમે ભગવાનને ફેંકો અને પછી તેને પગે લાગો. એ કરતાં સારું છે કે ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવો. આ ઉત્સવ ખૂબ જ પવિત્ર છે, તેથી મૂર્તિ પણ શુદ્ધ હોવી જોઈએ. આ નિવેદન પર યુઝર્સ ભાઈજાનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. એકે કહ્યું છે કે ભાઈએ કહ્યું કરવાનું તો કરવાનું જ. બીજાએ કહ્યું કે આ વ્યક્તિ મુસ્લિમ હોવા છતાં દર વર્ષે પોતાના ઘરે ગણેશ ચતુર્થી ઉજવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા પહોંચ્યા હતા અને અસરગ્રસ્તોને મળ્યા હતા. જામનગર અને દ્વારકા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડોદરાની સ્થિતિની સમીક્ષા મેળવી જરૂરી સૂચના આપી હતી. આ સિવાય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રમુખ સ્કૂલ ખાતે 200થી વધુ પૂરગ્રસ્તોને મળ્યા હતા, સાથે જ તેમણે તમામ પ્રકારની મદદ કરવાની સાંત્વના પણ આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતનો કહેર, 36 કલાકમાં 15 થી લઈને 18 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, કરોડો રૂપિયાનું થયું છે નુકસાન. કચ્છના માંડવીમાં 36 કલાકમાં 18 ઇંચ અને અબડાસામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં 2.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર થઈ ગયું હતું. કચ્છ હાઈવેના બંને તરફ દૂર દૂર સુધી પાણી ભરાયા હતા. વરસાદને લઈને કચ્છમાં ઘણા ખેડૂતો અને મીઠાના અગરિયાને નુકસાન થયું છે. કરોડો રૂપિયાનું મીઠું પાણીમાં ઓગળી ગયું છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ગઈકાલે કચ્છમાં મોટી આફત હતી, પરંતુ તે હવે દૂર ચાલી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ સાવચેત રહેજો. ગુજરાતમાં આજથી 6 દિવસ વરસાદની શક્યતા છે, પરંતુ એટલો બધો વરસાદ પણ હવે નહીં જોવા મળે. ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં હજુ પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. ઓફ શોર ટ્રફ રેખા, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે મિત્રો, 1 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હજુ પણ દરિયામાં જોવા મળી રહ્યું છે અને તેના લીધે થઈને પવન અને ગતિ તટીય વિસ્તારોમાં વધારે જોવા મળી શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.